આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો અને સૌ વાલા હરિભક્તોને ઘણા ભાવથી પ્રેમથી જય સ્વામિનારાયણ. કેમ બધા મોજમાં? આજે સાષ્ટાંગ દંડવટ કેમ કરવા એ વિષય ઉપર થોડીક વાત કરવી. જો આપણી હિન્દુ સંસ્કૃતિ, તમામ ધર્મો, તમામ સંપ્રદાયની અંદર સંત, ગુરુ, મહાત્મા, સત્પુરુષ કે આચાર્ય કે ઈષ્ટદેવ એમને દર્શન કરવાની પદ્ધતિ હોય છે. ક્યારેક આપણે બે હાથ જોડીને પણ દર્શન કરતા હોઈએ, ક્યારેક એક હાથથી પણ દર્શન કરતા હોઈએ, ક્યારેક બે હાથને મસ્તક પણ નમાવીએ ને ક્યારેક સાષ્ટાંગ દંડવટ પ્રણામ પણ આપણે કરતા હોઈએ છીએ. પણ આજે દંડવટ કેમ કરવા એ વિષય છે. દંડવટ એટલે દંડની પેઠે ભગવાન આગળ નમી જવાનું. જેમ કે કોઈ લાકડી હોય અને અહીંથી મૂકો એટલે સીધી પૃથ્વી ઉપર, જમીન ઉપર પડે, એવી રીતે આપણે ભગવાનના ચરણની અંદર સમર્પિત થવાનું હોય છે એને કહેવાય છે દંડવટ. આપણા સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજે વિજ્ઞાન અને આધ્યાત્મિકને ભેગું કરી અને આપણે દર્શન કરવાની રીતની અંદર સાષ્ટાંગ દંડવટ ભગવાને આપ્યા છે. જુઓ, તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર પણ એમ કહે કે ભાઈ સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો શું કરો? કસરત કરો. બરાબર ને? ઘણા પછી કે જીમમાં જવું પડે કસરત કરવા, પણ મંદિરમાં આવી અને દંડવટ કરે તો કસરત પણ થઈ જાય, જીમમાં પણ ક્યારેય જવું ન પડે, એક શરીરની કસરત થઈ જાય. અને જો અહીં ભગવાનને દંડવટ કરે તો ભગવાનની આજ્ઞા પડે અને ભગવાનના ધામની અંદર જવાનું પણ આપણું નક્કી થઈ જાય. આટલો દંડવટ કરવાથી ફાયદો થાય છે. હવે દંડવટ આપણે બધાએ કરીએ જ છીએ, પણ કેવી રીતે દંડવટ કરવા એ એક બહુ મોટી વાત છે. શ્રીજી મહારાજે સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણની અંદર પણ આ વાત કરી છે, અધ્યાય 33મો અને શ્લોક નંબર 169મો. મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય એને ભગવાનને દંડવટ કરવા. દંડવટની અંદર 8 વસ્તુ અર્પણ કરવી: એક હાથ, પગ, મસ્તક, ઢીંચણ, છાતી, દ્રષ્ટિ, મન અને વાણી. આટલી વસ્તુ અર્પણ કરી અને ભગવાનના દર્શન કરવા. અને બહેન ભક્તો હોય એને હાથ, પગ, મસ્તક, મન અને વાણી, આ પંચાંગ પ્રણામ કહેવાય. બહેનોને આપણા સંપ્રદાયની અંદર દંડવટ પ્રણામ કરવાના નિષેધ છે. એને પંચાંગ પ્રણામ કરી અને ભગવાનને રાજી કરવા. અને પુરુષ ભક્તો હોય એ દંડવટ પ્રણામ પણ કરી શકે અને ભગવાનને પંચાંગ પ્રણામ પણ કરી શકે. હવે દંડવટ કરો એટલે ભગવાનને આત્મસમર્પણનો ભાવ આપણો અર્પણ કરવાનો છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ લખેલું છે, જે આપણી 9 પ્રકારની ભક્તિ કહેવાય એમાં છેલ્લી ભક્તિ છે, સાષ્ટાંગ પ્રણતિસ ચેતી નિયમા ઉત્તમા મતાહા. અમારા આશ્રિતો એને ભગવાનને દંડવટ કરવા. ચાતુર્માસની અંદર 4 મહિનાના નિયમની અંદર આ વાત છે. તો હવે દંડવટ કેવી રીતે કરવા? તો રોમાંચિત ગાત્રે ગદગદ કંઠે થઈ, દીન ભાવે થઈ અને સ્નેહપૂર્વક ભગવાનની પ્રતિમાના દર્શન કરતા કરતા દંડવટ કરવા. અને દંડવટ કરવા એમાં પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનની જમણી સાઈડથી દંડવટ કરવા. કઈ સાઈડથી? જમણી સાઈડથી. જે ઘનશ્યામ મહારાજનો આપણે ફૂલ દઈએ હાથની અંદર, એ સાઈડથી આપણે દંડવટ કરવાના હોય છે. એમાં દંડવટની અંદર પણ બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં, બીજા ભક્તજનોને ડિસ્ટર્બ ન થાય એવી રીતે દંડવટ કરવાના શાસ્ત્રની અંદર લખેલું છે.
કહું બહુ મોટો ઉત્સવ સમયો હોય અને હજારો ને લાખો ભક્તો ભેગા થયા હોય ત્યાં આ કોઈ નિયમ લાગુ પડતો નથી. ત્યાં પછી અનુકૂળતાએ આપણે ભગવાનના દર્શન કરી લેવા, પણ રૂટિંગની અંદર આપણે દર્શન કરવા આવતા હોઈએ તો ભગવાનની જમણી સાઈડથી દર્શન કરવા, ભગવાનની ડાબી સાઈડથી દર્શન કરો અને ભગવાનને સીધે સીધા દંડવટ કરો. એવા ઘણા ભક્તો ડાયરેક્ટ સીધા દંડવટ કર્યો, હા વચ્ચોવચ્ચથી દંડવટ કરો ને ભગવાનની ડાબી સાઈડથી દંડવટ કરો, એક પ્રદક્ષિણા ફરો અને એક હાથે નમસ્કાર કરો તો તમારું જે કાંઈ પુણ્ય છે ને બધું હરાઈ જાય છે. આવું સત્સંગી જીવનના ત્રીજા પ્રકરણની અંદર લખેલું છે, વાંચી લેજો ઘરે જઈને. એટલે હવે આપણે જો દંડવટ કરવા હો તો કઈ રીતે કરવા? ભગવાનની જમણી સાઈડથી દંડવટ કરવા અને આ આઠ વસ્તુનું ખાસ અનુસંધાન રાખવું. અને દંડવટ કરો ત્યારે પણ જમણો હાથ ભગવાનના જમણા ચરણની અંદર અને ડાબો હાથ ભગવાનના ડાબા ચરણની અંદર આવી રીતે અહીં ચોકડી થવી જોઈએ. આપણે દંડવટ કરીએ એટલે આપણો જમણો હાથ જમણા ચરણ ઉપર પડે અને ડાબો હાથ ડાબા ચરણ ઉપર પડે, આવી રીતે ભગવાનને દંડવટ પ્રણામ કરવાના હોય છે. પણ આપણે કોઈને ખબર નથી એટલે લોડા જ મારીએ સીધા, હો હા અહીંયા ખૂટે ને અહીંયા ભાગીએ. હે અડધા દંડવટ કરો તો પણ એનું કોઈ ફળ મળતું નથી. ને એક હાથે તો ક્યારે મંદિરમાં આવીને આમ નમસ્કાર તો ક્યારે કરવો જ નહીં, હો એ ભગવાનનો અપરાધ થાય છે. ભગવાન પાસે તો રાજા હોય કે રંગ કોઈ બધા એક સમાન છે, ભગવાન પાસે કોઈ ઊંચ નીચનો ભેદ હોતો નથી. એટલે ભગવાન પાસે તો ગમે તેવા અહીંયા આપણે તો પણ આપણે દંડવટ પ્રણામ કરવો, એક હાથે ક્યારે ભગવાનના દર્શન કરવા નહીં. તમે કહો કે સ્વામી ઇસ્ત્રી બગડી જાય, હા લુગડા સારામાં સારા પહેરી આવ્યા હો તો શાસ્ત્રમાં એ પણ કહેલું છે કે ભગવાન પાસે તમે આવો તો એવા બહુ ઠાઠ માઠ બનીને ના આવો જેથી કરીને તમે ભગવાનની શરણાગતિ પણ ન સ્વીકારી શકો. દંડવટ એટલે ભગવાનના શરણે આપણું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેવાનું હોય છે. હવે બહુ સારા લુગડા પહેરી આવ્યો એટલે સ્ત્રીની ચિંતા થાય કે સર વળી જશે ને મેલા થઈ જશે ને કેમ થશે એમ. એટલે આપણે સેજે વાંકા વર્તા સંકોચાઈએ છીએ તો ભગવાન પાસે એવા પણ વસ્ત્ર પહેરીને આવવું નહીં જેથી કરીને આપણે ભગવાનના દંડવટ પણ ન કરી શકીએ. એક દંડવટ પણ ક્યારેય કરાય નહીં. ઘણા ભાઈ એક દંડવટ કરીને સીધા પછી બીજા ભગવાન આગળ બીજો દંડવટ કરે એવું નહીં. પાંચ દંડવટ તો અવશ્ય કરવા કરવાને કરવા, અને પછી છઠ્ઠો દંડવટ આપણે જાણે અજાણે અપરાધ થઈ ગયો હોય ભગવાનનો તો માફી માગવા માટે દંડવટ કરવા. હવે ઘણા ભક્તોની ટેવ હોય દંડવટ કરે ને તો વાતું કરે, પછી કરો કે ન કરો તમે? હે ઘણા પછી વાતું કરતા હોય તો વાતું કરીને દંડવટ કરો તો ભગવાન તમારો દંડવટ ક્યારેય સ્વીકારતા નથી. અને બહેન ભક્તો હોય તો એના માટે જે પંચાંગ પ્રણામ છે તો એનું માથું પણ જમીન ઉપર અડવું જોઈએ, હો હા. એના માટે જે પાંચ અંગ બતાવ્યા તો એ પાંચ અંગ સંપૂર્ણપણે ભગવાનને અર્પણ કરવાના હોય. હવે આપણે દંડવટ કરીએ અહીંએ મંદિરમાં પણ આપણે મનથી તો ક્યાંક ફરતા હઈએ તો પણ એ દંડવટ છે એ નિર્થક છે. હવે વાણી પણ આપણી સારી હોવી જોઈએ દંડવટ કરતાં, ભગવાનનું ચિંતવન કરતાં, ભગવાનની મૂર્તિનું અનુસંધાન રાખીને દંડવટ કરવા, ભગવાનની મૂર્તિના દર્શન કરી અને દંડવટ કરવા. વાતો વાતો કરતાં ક્યારેય દંડવટ કરવા નહીં. મુખથી પ્રાર્થના બોલવી, ડાયરેક્ટ ઉતાવળને દંડવટ કરીને ચાલ્યા જાઓ તો પણ ભગવાનનો અપરાધ થાય. કાયેના વાચા મનસેન્દ્રિય એરવા ત્વમેવ માતા ચ પિતા, જે કંઈ શ્લોક આવડતા હોય એ શ્લોક બોલતા બોલતા મનમાં આવો, બીજાને ડિસ્ટર્બ થવું જોઈએ નહીં. એવી રીતે આપણે શ્લોક કે પ્રાર્થના કરતાં ભગવાનના દંડવટ કરવા જોઈએ. હવે જો બહેનો પંચાંગ પ્રણામ કરે તો એને ફાયદો શું થાય? ગરદન કમર અને પેટના દર્દથી એને રાહત મળે. બહેનો જો આવી રીતે પંચાંગ પ્રણામ કરે તો એના ગરદનનું દુઃખ હોય, કમર દુખતી હોય, પેટ દુખતું હોય તો એ દુઃખ થકી એને રાહત મળે છે. અને ભગવાન પાસે આપણે જ્યારે દર્શન કરીએ છીએ, દંડવટ કરીએ છીએ ત્યારે આપણું સંપૂર્ણ શરીર પૃથ્વી ઉપર પડી જ જવું જોઈએ. પછી ઘણા આમ પછી પેટ ઊંચું રાખીને દંડવટ કરે, લુગડા ન બગડી જાય ને, તો પૃથ્વીની જે ઉદ્યુત ઉર્જા છે એ તમને મળતી નથી. હવે દંડવટ કરો તો એક પૃથ્વીની ઉર્જા મળે અને દંડવટ કરીને ઊભા થાવ એટલે સામે ઠાકોરજી હોય
તો ઠાકોરજીના દર્શન કરો એટલે દર્શનનું ફળ તમને મળે છે. આ બે વસ્તુનો ફાયદો થાય છે. મોટામાં મોટો ફાયદો એ કે જો તમે દંડવત કરો ભગવાનને અને બહેનો પંચાંગ પ્રણામ કરે તો એને પેટે ચાલતા પ્રાણીનો જન્મ ક્યારે આવતો, પેટે કોણ ચાલે, અજગર, સર્પ અને ઈયળ આવી 21 લાખ યોની છે, એ યોનીની અંદર એ ભક્તને ક્યારે રખડવું પડે ને, મોટો ફાયદો એ. હવે તમે એમ કહેશો કે સ્વામી અહીં બધી વાતો કરો, આ તો આ સ્વામિનારાયણ ધર્મની વાતો થઈ, પણ એવું નથી. આ સાષ્ટાંગ દંડવટ કરવા એ તો આપણા ઋષિ મુનિઓએ પરંપરા આપણે આપેલી છે. તમે જુઓ દક્ષિણ ભારતની અંદર જાઓ ને યાત્રા કરવા, ત્યાં બધાએ ભગવાનના દર્શન કરે ત્યારે દંડવટ પ્રણામ સહિત જ કરે, કારણ કે અહીં આવો તો સંતો આ વાતો કરે, પછી બીજા મંદિરમાં જાઓ તો તમે બધા હાથ જોડીને હાલી આવો, મને બધી ખબર હે. હા, એવું નહીં કરવાનું. ત્યાં પણ કોણ છે, એ જ ભગવાન છે. ભગવાનમાં કોઈ ફરક નથી, રૂપ અલગ છે, બાકી તો તત્વ તો એક જ છે. એટલે ગમે તે આપણે દેવ મંદિરમાં જઈએ તો અવશ્યપણે દંડવટ કરવા, દંડવટ ન થાય તો પંચાંગ પ્રણામ કરવા, પણ અવશ્ય દર્શન તો કરવા. ભરતજી જ્યારે ભગવાન રામને મળવા ગયેલા ત્યારે રામાયણનો પ્રસંગ એવું કહે છે કે ભરતજી દંડવટ કરતા કરતા ભગવાનને મળવા ગયેલા હતા, અને જ્યારે જ્યારે ભક્તોએ સ્તુતિને પ્રાર્થના કરી છે ને ભગવાન પ્રગટ થયા છે ત્યારે બધાએ ભક્તોએ ભગવાનને દંડવટ પ્રણામ જ કરેલા છે. દંડવટ પ્રણામ કરવાથી ભગવાનની આ જીવ ઉપર બહુ મોટી કૃપા થાય છે. અને વિધિસર જો દંડવટ કરો તો વિજ્ઞાન એવું કહે છે કે પેટ અને આંતરડાની બીમારીઓ આપોઆપ ગાયબ થઈ જાય છે, તમને ક્યારે પેટની બીમારી માટે ડૉક્ટર પાસે જવું ન પડે. ત્રીજા નંબરમાં તમારો આહાર પચી જાય, ગેસ કે અપચો થતો હોય તો એના દર્દ પણ મટી જાય છે અને તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે છે. ભગવાન સ્વામિનારાયણ પણ વડતાલની અંદર, ગઢપુરની અંદર જ્યાં જ્યાં મંદિરો કર્યા ને તો ભગવાન પોતે દંડવટ કરતા. આપણા વચનામૃતની અંદર મધ્યના 40મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક દંડવટ પ્રણામ અધિક કર્યો એટલે સંતોએ નોંધ લીધી કે મહારાજ એક દંડવટ પ્રણામ અધિક કેમ કર્યો. ત્યારે મહારાજે કીધું કે જાણે અજાણે ભગવાનનો કે ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો એના નિવારણ માટે અમે દંડવટ પ્રણામ અધિક કર્યો. હવે દંડવટ કરો તો એમાં 3 યોગાસન આવે, એક નમસ્કારાત્મક યોગાસન, બીજા નંબરની અંદર એક પાદ પ્રસાર યોગાસન અને ભુજંગ આસન. આટલા 3 આસન તો દંડવટની અંદર આવી જાય છે. એટલે ભગવાનના ભક્તો હોય મંદિરમાં આવે, જેનું શરીર સારું હોય તો એને અવશ્યપણે દંડવટ કરવા. શરીર સારું ન હોય, ગુડામાં તકલીફ હોય એની વાત અલગ છે, કે કોઈ બાયપાસનું ઓપરેશન કરાવ્યું હોય ને ન કરી શકે એની વાત અલગ છે, પણ મંદિરમાં આવીને દંડવટ કર્યા વિના તો ક્યારેય ભાગવું નહીં. હવે શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે આ 8 પ્રકારે મન, વાણી, દ્રષ્ટિ આપણે જે વાત કરી એવી રીતે જો ભગવાનના દંડવટ પ્રણામ કરે તો એક દંડવટ કરે ને 10 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. કેટલું? 10 અશ્વમેઘ યજ્ઞનું. આવી યજ્ઞ કરવો હોય તો ચારેય દિશાની અંદર ઘોડો ફેરવવો પડે અને જે ઘોડો બાંધે એની સાથે યુદ્ધ કરવાનું, પછી એટલું ધન ભેગું કરી અને એક અશ્વમેઘ યજ્ઞ થાય. જો એક દંડવટ કરે નિયમસર પદ્ધતિસર તો એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. અને કદાચને તમે સાહુકારો શેઠિયા હો અને એવા 10 અશ્વમેઘ યજ્ઞ કરો અને તમને જે ફળની પ્રાપ્તિ થાય, જે પુણ્ય ભેગું થાય, એ પુણ્ય તમારું ખૂટે ને તો તમને પૃથ્વી ઉપર પાછું આવવું પડે. આવો શાસ્ત્રીય નિયમ છે. યજ્ઞ કરો, સ્વર્ગમાં જાઓ, પછી તમારી બેલેન્સ ખૂટી પડે એટલે તમને પાછું પૃથ્વી ઉપર આવવું પડે. પણ વિધિસર ને પદ્ધતિસર જો તમે દંડવટ એક કરો તો તમારે ક્યારેય પણ આ પૃથ્વી ઉપર પાછું ના આવવું પડે, ભગવાનના ધામની અંદર તમારી સીટ નોંધાઈ જાય. આટલો આ દંડવટ કરવાનો ફાયદો છે. એટલે આપણે હિન્દુ સંસ્કૃતિના આપણે છીએ બધાએ, આપણી સંસ્કૃતિની અંદર આપણા માતા પિતાને પણ આપણે દંડવટ પ્રણામ કરવાના હોય, કોઈ મોટા વ્યક્તિ હોય, સંત પુરુષ હોય તો એને પાસે તમે સમર્પણ થઈ જાઓ, આત્મભાવ તમારો અર્પણ કરી દો એટલે તમારા તમામ દુઃખ અને દોષ આ બધા દંડવટ પ્રણામ કરવાથી દૂર થઈ જાય છે. એટલે ભગવાનના ભક્તને અવશ્ય મંદિરની અંદર આવી અને દંડવટ પ્રણામ આવી પદ્ધતિસર કરવા, પદ્ધતિ વિના દંડવટ કરો એનું કોઈ ફળ મળતું નથી. અને જે નિયમ કીધો ને નિયમ પાળજો, સીધા સીધા દંડવટ ક્યારેય કરવા
નહીં, ડાબી સાઈડથી પણ દંડવટ કરવા નહીં, જમણી સાઈડથી. આપણે કોઈને નડીએ નહીં એવી રીતે આપણે દંડવટ કરવા, નહીંતર ઘણાને પછી જ્યાં મન ફાવે ત્યાં દંડવટ કરવા મંડી જાય તો બીજા ભક્તો દર્શનવાળા હોય તો એને બહુ તકલીફ થાય છે. એટલે આ પદ્ધતિસર દંડવટ કરવાથી આપણે ખૂબ મોટા ફળની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે ઉદ્ધવ સંપ્રદાયના છીએ, ભગવાન સ્વામિનારાયણે આપણે આ નિયમ આપ્યા છે, તો આપણે પદ્ધતિસર ભગવાનના દર્શન કરી અને આપણે અવિનાશી સુખની પ્રાપ્તિ કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તો.